નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અમારી રહસ્યો કા જ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું આપને દાણા કઈ રીતે જોવા દાણા જોવાની જે સાચી રીત છે અને કયા દેવથી આપણે દાણા જોઈ શકીએ તે જણાવવા જઈ રહ્યો છું જૂની પરંપરા મુજબ આપણે જોઈએ તો ઘણા વર્ષોથી આપણે જોતા હોઈએ કે આપણા વડીલો દાણા જોવરાવાની વાતો કરતા હોય દાણા જોવરાવા માટે જતા હોય તો દાણા જોવરાવા માટે આપણે ભુવાદેવ પાસે જતા હોઈએ જેની પાસે ઘણા દેવી દેવતાઓનું બાનું હોય છે બધા ભુવા અલગ અલગ દેવી દેવતાઓના ભુવા હોય છે દાણા જોવા માટે તે પહેલાં જે પોતાનું માતાજીનું સ્થાન હોય ત્યાં જઈ માતાજીની પાસે દીવો પ્રગટાવી પાઠ નાખે છે પાઠની અંદર સફેદ કલરનો પાઠ હોય છે અલગ અલગ દેવતાઓના અલગ અલગ કલરના પાઠ હોય છે જેવા દેવ હોય એવા દેવનો અલગ અલગ કલરનો પાઠ હોય છે પાઠની અંદર સફેદ લાલ લીલું પીળું કાળું આવા કપ કાપડ હોય છે અને કાપડ પાથરી એની ઉપર જુવાર અથવા ઘઉંના દાણા રાખવામાં આવે છે જે ભુવા દેવ જે દાણા જોતા હોય તે દીવો પ્રગટાવી અગરબત્તી ધૂપ કરી દાણા દાણા જે હોય છે એને અભિમંત્રિત કરી માતાજીને બોલાવે છે તેની પાસે જેટલા દેવ હોય તેને બોલાવે છે પહેલાં માતાજીની રજા લઈ અને પછી દાણા જોવાની શરૂઆત કરે છે દાણા જોવા માટે આપણે સાંભળ્યું છે કે વચન અને વધાવો તો વચન એટલે બેકી સંખ્યામાં બે ચાર છ આઠ દસ આવી રીતે બેકી સંખ્યાને વધાવો એટલે એક ત્રણ પાંચ સાત અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ આ એકી એને વધાવો કહેવાય તો આવી રીતે વચનને વધાવો માગી અને દાણા જોવામાં આવે છે દાણા કયા કયા દેવ પાસેથી આપણે જોઈ શકીએ તો પહેલાં તો આપણે આપણા કુળદેવીને માનતા હોઈએ આપણા કુળદેવી આપણા મઢમાં બેઠા હોય એની પાસેથી પણ આપણે દાણા જોઈ શકીએ છીએ આપણે ભૂવા ન હોઈએ ખાલી માતાજીને માનતા હોઈએ તો આપણે આપણી ઘેરે પણ માતાજીની આગળ આપણા કુળદેવીનું સ્થાન હોય ત્યાં જઈ પાઠ નાખી અને દાણા માતાજી પાસે જોવરાવી શકીએ છીએ જોઈ શકીએ છીએ પણ ભુવાદેવ જે હોય છે તેમની પાસે અલગ અલગ દેવી દેવતાઓ હોય છે જેમ કે ચામુંડામાંના ભુવા હોય ખોડિયારમાં હોય મોગલમાં હોય મહાકાળીમાં હોય અલગ અલગ માતાજી હોય કોઈની પાસે આપણે બાવન જે વીર કહેવાય છે એમાંના વીર પણ હોય છે જેમ કે કાલભૈરવ વીર હનુમાનજી ક્ષેત્રપાલ દાદા પાછાખરિયા નરસિંહ વીર આવી રીતે વીર હોય છે જેને તેમણે સિદ્ધ કરેલા હોય છે અને પ્રસન્ન કરેલા હોય છે જેના દ્વારા તે દાણા જોઈ શકે છે તેની પાસેથી આપણે દાણા જોવરાવી શકીએ છીએ તો આ છે આપણી જૂની અને જાણીતી દાણા જોવાની રીત અને બીજી એક વાત મિત્રો કે ક્યારેય કોઈને તમે દાણા જોતા હો જોવરાવતા હોય તો એવો પ્રશ્ન ક્યારેય દેવને ન કરવો કે જે પ્રશ્નની અંદર કોઈનું અહિત હોય નહીંતર શું થશે કે આપણે દાણા દેવાનું દેવ બંધ કરી દેશે એટલે એવો પ્રશ્ન ન કરવો તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળના વિડીયોમાં આપણે જાણશું કે આપણા મઢની અંદર જે દેવી દેવતાઓનો મઢ હોય એમાં આપણા કુળદેવી બેઠા હોય સાથે બીજા દેવ પણ ઘણા બેઠા હોય તો એ મઢની અંદર આપણા દેવી દેવતાઓ બેઠા છે કે નથી બેઠા આપણા કામ કરે છે કે નથી કરતા આપણે જે નિવેદ નૈવેદ્ય ધરીએ છીએ એ આપણા દિવસ જ જમે છે કે નથી જમતા એ આપણે આગળના વિડીયોની અંદર જાણીશું આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિનંતી કે અમારા વિડીયો જો આપને સારા લાગે તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી આપને વિનંતી હર હર મહાદેવ જય માતાજી